वडोदरा थी सीधा ज पुलिस प्रेस कॉन्फरेंस करी रही छे जयश्रुत्या। पोस्टमार्टम થયા બાદ ડોક્ટરશ્રીઓ સાથે ચર્ચા વિચારણા કરતા ગળું દબાવવામાં તેમજ બંનેના પેટમાં પોઈઝન હોવાની શક્યતા દર્શાવવામાં આવેલી, જેથી ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીના અધિકારીશ્રીઓને સાથે રાખી ઘરની ઝડતી કરવામાં આવેલ અને ઝડતી દરમિયાન રેટ કિલર એટલે કે ઉંદર મારવાની દવા ઘરના ધાબા પરથી મળી આવેલી। આ ઉપરાંત શંકા જતા મૃતકના પતિ તેજસ પટેલની પણ ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવેલી અને તપાસ દરમિયાન તેના મોબાઈલની ઝડતી કરતા મોબાઈલમાં YouTube તથા Google પર રેટ પોઈઝનની મનુષ્ય શરીર પર થતી અસરો તથા મનુષ્યને રેટ કિલર દ્વારા કઈ રીતે મારી શકાય આ પ્રકારની સર્ચ કરવામાં આવેલ હોવાનું જાણવા મળેલું, જેથી તેના દ્વારા જ તે પોતાની પત્ની અને બાળકીનું મૃત્યુ કરેલ હોવાની શંકા દ્રઢ થતા તેની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવેલી અને આ તપાસ દરમિયાન અને પૂછપરછ દરમિયાન આરોપીએ પોલીસ સમક્ષ પોતે જ પોતાની પત્ની અને પોતાની પુત્રી કાવ્યા કે જે 6 વર્ષની ઉંમરની છે તેની હત્યા કરેલ હોવાની કબૂલાત આપેલ છે। સમગ્ર ઘટનામાં મુખ્યત્વે કારણ જે છે તે પોતાના પત્ની અને પતિના આંતરિક જે નાના મોટા ઝઘડાઓ છે, છેલ્લા 6-1 વર્ષથી નાના મોટા પ્રશ્નો બંને વચ્ચે ચાલતા હતા, આ મુખ્ય કારણ આરોપી દ્વારા જણાવવામાં આવેલ છે। જે હાલ સુધી આરોપી તેજસ પટેલની જે પ્રાથમિક પૂછપરછ કરવામાં આવેલ છે તે દરમિયાન મળતી વિગતો મુજબ તેજસ પટેલના નોકરીના સ્થળ પર કોઈ સ્ત્રી સાથે તેને એકતરફી પ્રેમ હોવાનું અત્યાર સુધીમાં કબૂલાત આપેલ છે, પરંતુ ઊંડાણપૂર્વકની તપાસ આરોપીની ધરપકડ કર્યા બાદ તેની કસ્ટડી મેળવી અને એ દરમિયાન તેની સમગ્ર બાબતની તપાસ કરવામાં આવશે। આરોપીના જણાવ્યા મુજબ રાત્રે 11:30ની આસપાસ પોતાની પત્ની તથા બાળકી કાવ્યા ગરબા રમી અને પોતાના રૂમમાં સુવા માટે આવેલા। આ દરમિયાન આરોપીએ અગાઉથી નક્કી કર્યા મુજબ આઈસ્ક્રીમ મેળવીને રાખેલ, ખરીદી કરીને રાખેલ અને આઈસ્ક્રીમમાં રૂટ પોઈઝન મિક્સ કરી અને પોતાની પત્ની અને બાળકીને ખવડાવવામાં આવેલ। આશરે રાતના 1-1 વાગ્યાની આસપાસ પોતાની પત્ની થોડી ડસકા ભરતી હોય એ પ્રકારનું તેને જણાયું, જેથી તેણે ઉભા થઈ પોતાની પત્નીની ઉપર બેસી અને ગળું દબાવી દીધેલું। આ ઉપરાંત પોતાની બેટી બાળકીને પણ ઓસિકું માથે દબાવવામાં આવેલું અને 1-1 કલાક સુધી પોતે બંનેનું ઓબ્ઝર્વેશન કરી અને ત્યાં સ્થળ પર જ બેસી રહેલ। ત્યારબાદ 1-1 કલાક પછી પોતાને ખાતરી થતા નીચેના રૂમમાં પોતાના સાળાને પોતાની પત્ની તથા બાળકી જવાબ નથી દેતી અને મૃત્યુ પામેલ હોવાની જાણ કરવા માટે ગયે। આરોપીના જણાવ્યા મુજબ દવા ઉપલબ્ધ ત્યાં સ્થળ પર જ હતી એવું તેને જણાવવામાં આવેલું છે, પરંતુ એ બાબત પણ અત્યારે શંકાના દાયરામાં છે। આરોપીના આસપાસના લોકોની પૂછપરછ કરતા ત્યાં ઉંદરનો કોઈ પણ પ્રકારનો ત્રાસ ના હોવાનું જણાવવામાં આવેલ છે, જેથી દવા ક્યાંથી લાવવામાં આવેલી અને એની સંપૂર્ણ વિગત જે છે આરોપીની ધરપકડ દરમિયાન અને રિમાન્ડ મેળવીને એ ક્યાંથી લાવેલો એ તમામ સોર્સની માહિતી ચેક કરવામાં આવશે। જે પ્રાથમિક પૂછપરછમાં જાણ મળેલ છે તે બાબતમાં પ્રેમ પ્રકરણની જાણ તેને થયેલી અને એ બાબતમાં ઝઘડા પણ થયેલા, પરંતુ પારિવારિક સંબંધો સાચવવા માટે તેના દ્વારા પોતાના પરિવારને આ અંગે ખાસ જાણ કરેલ ન હોવાનું અમારી પૂછપરછમાં હાલ સુધીના તબક્કામાં જાણવા મળે છે। અચાનક જ એને નક્કી કર્યું કે આજે આજનો દિવસ નક્કી કરવાનું કારણ શું હતું? અગાઉ પ્રયત્ન કર્યો તો ખરો? પ્રયત્ન નહોતો કરેલો, પણ એ સર્ચ હિસ્ટ્રી અને બધું જોતા લાગે છે કે થોડા લાંબા સમયથી તેના મગજમાં આ બાબત ચાલી રહેલી હતી। ઉપરાંત થોડા દિવસો પહેલા જે મૃતક છે તેની નણંદ અને સાસુ એટલે કે તેજસ પટેલના મધર અને બહેન સાથે અમુક બાબતોને લઈ અને પારિવારિક ઝઘડો થયેલો, એ વખતે પણ એણે ઇનડાયરેક્ટલી પોતાની પત્નીને પોતે મારી નાખવાની અથવા પોતે આત્મહત્યા કરવાની ધમકી આપેલી। એ તમામ બાબતો હાલમાં તપાસનો વિષય છે। આરોપીની ધરપકડ થયા બાદ ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવશે। પ્રાથમિક પૂછપરછ દરમિયાન જે માહિતી મળેલી છે તે આઈસ્ક્રીમ સાથે અને થોડું ઘણું પાણી સાથે મિક્સ કરી અને પીવડાવવામાં આવ્યું, એ હાલમાં જે જણાવવામાં આવેલું છે તે મુજબ આઈસ્ક્રીમ સાથે મિક્સ કરેલ હોવાથી
એ બાબતની એણે કોઈ પુષ્ટિ આપેલી નથી. ખાસ કરીને જે તેજસ પટેલ છે તેની બહેન બાબતમાં બંને વચ્ચે ઝઘડો થયેલો, એ ઉપરાંત જે પ્રેમ પ્રકરણની વાત કરવામાં આવેલી છે એ પણ શક્યતા દેખાઈ આવે છે. જેથી એ બાબતની આરોપીની કસ્ટડી મેળવ્યા બાદ ધરપકડ કરી અને એ જે પણ સમગ્ર ઘટના છે એની તપાસ કરવામાં આવશે. પ્રેમિકાની પૂછપરછ કરી છે કે જે એની પરિવારજનોએ સાથે રાખીને પ્રેશર કર્યું એવું મારી નાખવામાં ના, એવી કોઈ બાબત તપાસમાં જાણવા મળેલ નથી. પ્રેમિકાને જાણ હતી ખરી? મૃત્યુ બાબતમાં તેની પ્રેમિકાને કોઈ જાણ હોય કે નહીં એ આરોપી દ્વારા હાલ સુધીની તપાસ દરમિયાન પોતે એકતરફી પ્રેમમાં હોવાનું જણાવેલ છે. પહેલા તો લોકો પોતે સ્વયં જાગૃત બને, પોતાની સાથે કોઈ પણ ઘટના બને અથવા પોતે કોઈ માનસિક પ્રશ્નથી પીડિત હોય તો તાત્કાલિક પોલીસનો સંપર્ક કરે, માનસિક ચિકિત્સકનો સંપર્ક કરે. અને પોલીસ દ્વારા પણ જિંદગી હેલ્પલાઇન પ્રોજેક્ટ વડોદરા શહેર પોલીસ દ્વારા પણ ચાલુ છે, જેમાં આ જ પ્રકારના પ્રશ્નોનું કાઉન્સેલિંગ પણ આપવામાં આવે છે અને સામાજિક સંસ્થાઓની મદદથી મનોચિકિત્સકો દ્વારા પણ કાઉન્સેલિંગ કરવામાં આવે છે કે જેથી કોઈ પણ પ્રકારની સમસ્યાનું નિરાકરણ લાવી શકાય. ઘણા બધા પ્રશ્નોમાંનો એક પ્રશ્ન આ પણ હતો કે ઘર જમાઈ તરીકે પોતે રહેતો હતો અને તેની જે કુલ આવક હતી એમાંથી જે ઘરના નાના મોટા ખર્ચ કરવાના હોય એ પોતે કરી શકતો ના હોવાનું પણ એને પૂછપરછ દરમિયાન જણાવેલ છે. નાની છોકરીને પણ એને એ કરી નાખ્યું, પણ આગળ એને વિચાર્યું કે મારે નાની છોકરીને પણ મારી છોકરીને પણ. તેના જણાવ્યા મુજબ પોતાના પત્ની પ્રત્યેનો જે ગુસ્સો હતો એ સમગ્ર ઘટનાનું મુખ્ય કારણ છે અને બાળકીને મારવા પાછળનું કારણ પણ એ હાલમાં એ જ જણાવી રહ્યો છે. એના શાળાને ખબર હતી કારણ કે જયારે મીડિયા સાથે વાતચીત કરવા દરમિયાન પણ એના શાળાને એનો શાળો એને મારવાની વાત કરતો હતો, જે અગાઉથી જ એનો શાળો કહેતો હતો કે આની અંદર. એટલે પોલીસ દ્વારા સમગ્ર પરિવારની પૂછપરછ કરવામાં આવેલી, એ દરમિયાન તેજસના સસરા સાસુ અને બે શાળાની પણ પૂછપરછ કરવામાં આવેલી, મોટા શાળા દ્વારા શંકા વ્યક્ત કરવામાં આવેલી કે આવું કંઈક કારણ હોઈ શકે, પરંતુ સસરા અને બાકીના જે અન્ય પરિવારના સભ્યો છે તે લોકોએ કોઈ પણ પ્રકારની શંકા હોવાની વાતને નકારેલી અને ખાસ કરીને શોભનાબેન દ્વારા જ તે પોતાના પ્રશ્નો પોતાના ઘર સાથે એટલે કે પિયર સાથે ચર્ચા ન કરી હોય એવી શક્યતા દેખાઈ આવે છે અને એના પાછળનું કારણ કદાચ પોતાના ઘર પરિવાર બચાવવાની એક લાલસા હોઈ શકે. પ્રેમિકા સાથે રહેવાની ના પાડતા એને આ પગલું ભર્યાની વાત છે. પ્રેમિકાએ ના પાડી એટલે આરોપીની ધરપકડ કર્યા બાદ સમગ્ર બાબતોની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવશે. એ દરમિયાન આ બાબત પણ કદાચ ઉજાગર થઈ શકે. થેન્ક યુ.